नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કચ્છની મુલાકાતે આવ્યા, સરપંચ સંમેલનને સંબોધન કર્યું। જુઓ ખાસ અહેવાલ। પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કચ્છની આજે એક દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા, ત્યારે તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરાયું હતું। સી આર પાટીલ ત્યાર પછી ભુજ સ્વામિનારાયણ મંદિરે આવી દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનની ઝાંખી દર્શાવતું પ્રદર્શન નિહાળ્યું હતું। સાંસદ વિનોદભાઈ ચાવડા, વાસણભાઈ આહિર, કેશુભાઈ પટેલ વગેરે સાથે જોડાયા હતા। ભુજમાં પ્રિન્સ રેસિડેન્સી સામેના ગ્રાઉન્ડમાં ગ્રામીણ લુક સાથે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્ય સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યાં પ્રદેશ પ્રમુખ સ્થળ ઉપર આવી પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ખાસ કમળની પ્રતિકૃતિ ઊભી કરાયેલ ત્યાં સી આર પાટીલે સૌનું અભિવાદન ઝીલ્યું હતું। અભિવાદન ઝીલ્યા બાદ પ્રદેશ પ્રમુખ સ્ટેજ ઉપર આવ્યા હતા અને દીપ પ્રાગટ્ય કર્યું હતું। આજે મુલાકાતે આવેલ સી આર પાટીલને કચ્છી પાઘડી પહેરાવી જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલે સન્માન કર્યું હતું। આજે ઊભા કરાયેલ ભવ્ય સ્ટેજ ઉપર કેશુભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ મંત્રી વિનોદભાઈ ચાવડા, કચ્છી મંત્રી વાસણભાઈ આહિર, પ્રદીપસિંહ વાઘેલા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા અનેક અગ્રગણ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું। પ્રદેશ પ્રમુખે આજે યોજાયેલ સરપંચ સંવાદ પેજ કમિટીના પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યું હતું। ઉપસ્થિત 400થી વધુ સરપંચોને સંબોધન કરતા જણાવેલ કે સરપંચ હવે તલાટીનો થેલો ઉપાડનાર નથી રહ્યા, ગામના રખેવાળ છે, સુખ દુઃખના સાથી છે। પ્રદેશ પ્રમુખે 6 વિધાનસભાના પ્રમુખ મંત્રીઓને કાર્ડ વિતરણ કર્યું હતું। આજે સરપંચોને પ્રદેશ પ્રમુખે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખાસ પ્રોત્સાહિત કર્યા હતા। આજે પ્રદેશ પ્રમુખ આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા જોઈ ખૂબ જ ખુશ થયા હતા અને કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભારે બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જાણીતી વાત છે, અમે તો અમારી વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કેટલા કામ કર્યા, એનો હિસાબ માંગીને જો ટિકિટ આપવાની પ્રથા એ ફક્ત ભારતીય જનતા પાર્ટી છે, આવી કોઈ પ્રથા અન્ય કોઈ પાર્ટીમાં નથી, એ પણ જાણીતી વાત છે। અમે તો અમારા કાર્યકર્તાઓને કહીએ છીએ, હિસાબ માંગીએ છીએ કે તમે શું કામ કર્યું, કોને મદદ પહોંચાડી, કેવી રીતે કરી, કઈ યોજનાનો લાભ અપાયો, અને એના દ્વારા જ્યારે મેરિટ લિસ્ટ બનતું હોય તો ટકોરાબંધ કાર્યકર્તા અમને મળે છે કે જે લોકોની સેવા કરે છે।